हेलो, वेलकम टू कृष्णा एकेडमी। कनकसिंह जाडेजा फ्रॉम जामनगर। तो आज आप फ्रेंड्स एक कैसे जोशु माय गुजरात है, स्टैंडर्ड 9 एंड स्टैंडर्ड 10 माटे पण छे, धोरण 9 एंड धोरण 10। सब्जेक्ट है इंग्लिश, एसे राइटिंग एटले के निबंध लेखन छे। तो माय स्टेट गुजरात, मारू राज्य गुजरात, मारू राज्य गुजरात छे। तो माय माय स्टेट गुजरात और मारू राज्य गुजरात विषे आप जोशु। तो कृष्णा एकेडमी ने तमे सब्सक्राइब कर लेजो मित्रों। तो अहीं आप बराबर आना पहला पण माय मधर माय फ्रेंड एवा निबंध मुकाई गया छे, एसे मुकाई गया छे। तो आना पछी आपणे 10 थी 15 बराबर एसे जोशुं। तो तमे कृष्णा एकेडमी ने सब्सक्राइब करी लेजो। धोरण 9 ना 1 થી 3 પાઠના સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ મુકાઈ ગયા છે, તે પણ જોઈ લેશો। તો આપણે જોયું, હવે આપણે માય સ્ટેટ ગુજરાત જોઈએ, તેના પહેલા પોઈન્ટ જોઈએ। ડેવલપ સ્ટેટ ગુજરાત રાજ્ય કેવું છે? વિકસિત રાજ્ય છે પીપલ, તેના લોકોની વાત કરવાની છે। ફેમસ મેન પ્રખ્યાત માણસો કેવા છે? ચીફ સિટી છે મુખ્ય શહેરો, ઇન્ડસ્ટ્રી છે ઉદ્યોગો, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ છે કળા અને કારીગીરી, ફેસ્ટિવલ છે તહેવારો ગુજરાત રાજ્યના, ફેર એટલે મેળાઓ, ડાન્સ એટલે કે નાચગાન, અધર પ્લેસીસ ઓફ ધી ઇન્ટરેસ્ટ એટલે કે રસની બીજી જગ્યાઓ। તો મારું રાજ્ય ગુજરાત એના વિશે આપણે નિબંધ જોઈએ। તો આન્સરમાં જોઈએ, ગુજરાત ઇઝ ધ વેસ્ટર્ન મોસ્ટ સ્ટેટ ઓફ ઇન્ડિયા। તો ગુજરાત એ બરાબર ભારતની પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય છે। ગુજરાત ભારતની વેસ્ટર્ન મોસ્ટ એટલે કે ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય છે। ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડેવલપ સ્ટેટ ઇન ધ કન્ટ્રી। તો ગુજરાત રાજ્ય છે ભારતમાં એટલે કે દેશમાં સૌથી વિકસિત, એક ઘણા બધા રાજ્ય છે એમાંનું એક સૌથી વિકસિત રાજ્ય છે। તો ગુજરાત એક તો ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે, તો ભારતના ઘણા બધા રાજ્ય છે એમાંનું ગુજરાત એક વિકસિત રાજ્ય છે। તો આ પીપલ ઓફ ગુજરાત આર ફ્રેન્ડલી એન્ડ એડવેન્ચરિયસ। તો ગુજરાતના લોકો કેવા છે? ફ્રેન્ડલી એટલે મિત્રતાપૂર્ણ છે, મિત્રતાવાળા છે, અને કેવા છે? એડવેન્ચરિયસ એટલે સાહસી લોકો છે। ગ્રેટ નેશનલ લીડર્સ લાઈક ગાંધીજી, સરદાર પટેલ એન્ડ મોરારજી દેસાઈ વેર બોર્ન ઇન ગુજરાત। તો મહાન રાષ્ટ્રીય નેતાઓ જેવા કે ગાંધીજી, સરદાર પટેલ અને મોરારજી દેસાઈ વગેરે ગુજરાતમાં જન્મેલા હતા। ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત। ગાંધીનગર ગુજરાતની રાજધાની છે। ગુજરાત હેઝ મેની ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોઓપરેટિવ્સ, ડેરીઝ, ફાર્મ્સ। તો ગુજરાતની અંદર ઘણા બધા ઔદ્યોગિક કારખાનાઓ છે અને સહકારી ડેરી ઉદ્યોગો પણ છે। તો બાંધણી વર્ક ઓફ જામનગર, તો પટોળા સારી ઓફ પાટણ એન્ડ જરી વર્ક ઓફ સુરત। તો બાંધણીનું કામ જામનગરનું, પાટણના પટોળા સારી, પટોળાની સારી અને જરી વર્ક ક્યાંનું છે? સુરતનું। સુરતના આંબળે કેવા છે? પ્રખ્યાત છે। મકર સંક્રાંતિ, નવરાત્રી અને જન્માષ્ટમી કેવા છે? આ સમ ઓફ ધ પોપ્યુલર એટલે પ્રખ્યાત તહેવારો છે। મકર સંક્રાંતિ, જન્માષ્ટમી બરાબર, જન્માષ્ટમી છે, નવરાત્રી છે, આ બધી કેવા છે? પ્રખ્યાત ગુજરાતના તહેવારો છે। ગુજરાત ઇઝ ઓલ્સો નોન ફોર ધ તરણેતર ફેર। ગુજરાત તેના તરણેતરના મેળા માટે પણ જાણીતું છે, જે સુરેન્દ્રનગરના થાનની આજુબાજુમાં ભરાય છે, ત્રિનેત્રેશ્વર મંદિરમાં। તો તરણેતરનો મેળો ગુજરાતમાં પ્રખ્યાત છે। ખમણ ઢોકરા, ઊંધિયું, જલેબી અને ગાંઠિયા પણ બરાબર ગુજરાતના જાણીતા ફૂડ આઈટમ એટલે કે બરાબર ટેસ્ટી ડીશ છે, એટલે ખાવાલાયક વાનગીઓ છે જે આખા ભારતમાં પ્રખ્યાત છે। ગુજરાત હેઝ મેની પિલગ્રીમ સેન્ટર્સ લાઈક દ્વારકા, પાલિતાણા, અંબાજી। ગુજરાતમાં ઘણા બધા ધાર્મિક ફરવાના સ્થળો છે, જેવા કે દ્વારકા, પાલિતાણા, અંબાજી વગેરે, સાસણગીર, નળ સરોવર અને રણ, કચ્છનું રણ છે, આ બધા ફેમસ છે, પ્રખ્યાત વાઇલ્ડ લાઈફ એટલે કે જંગલી જીવનના સેન્ચ્યુરી છે, અભયારણ છે। આઈ એમ પ્રાઉડ ઓફ માય સ્ટેટ ગુજરાત, મને મારા રાજ્ય ગુજરાત ઉપર ખૂબ જ ગર્વ છે। તો કૃષ્ણા એકેડેમીને તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરશો અને શેર કરશો, બીજા પણ નિબંધ આના પછી ઘણા બધા મૂકવામાં આવશે। ઓકે, થેન્ક યુ।